આજે આપણે બનાવશું શીઝ બેઠેલું શાક. શીઝ બેઠેલું શાક બનાવવા માટે આપણે મેથીનું ઝીણું કટિંગ કરીશું. અને ધાણાનું કટિંગ કરીશું. આપણે સીધી ચૂપ બનાવશું. ચૂપ આપણે લાલી લાલી બનાવશું. હવે ચાલુ કરીએ રેસીપી. કલાઈમાં આપણે બે ચમચી તેલ નાખીશું. હવે આપણે લસણની પેસ્ટ નાખીશું. હવે આપણે મેથી નાખીશું અને નાખીશું દાદા. હવે થોડી કાદુલી પેસ્ટ નાખીશું. લીલા મરચાની પેસ્ટ. બધું મિક્સ કરી દઈશું. હવે આપણે અડધો પાવડર નાખશું. શીઝ મેથીનું શાક કોલે કોલે ભાવે. મને તો શીઝ બહુ ભાવે. ખાલી રખડું શીઝ બીજા ખાવા જાવી લે. યાલ કૃષિ જ ખાવ. અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ધાણા જીરું પાવડર. શીંગદાણા નો ભૂકો. થોડું પાણી નાખીશું. પાણી ભેચ્યા બાદ હવે વઘારેલ કાળદાની પેસ્ટ નાખીશું. અને બે ચમચી દહીં નાખીશું. ત્યારબાદ આપણે ખમણીને શીઝ નાખી દઈશું. ઓ ભાવે વો શીઝ નાખ્યું લે. બટામાં પાણી આવવા વળ્યું. યમી યમી. હવે આપણે થોડી ખાંડ નાખીશું. થોડી ખાંડ એડ કરીશું. અને થોડો ગરમ મસાલો. કેવું મસ્ત મેનુ બતાયને ભાવે એવું ઢાબ થાય. હવે આપણે શીઝની ટ્યુબ નાખીશું. કેવી લાગી કોમેન્ટ કરીને નજર આવજો.
અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય. સી યુ ટાટા.